બેરિયાટ્રિક સર્જરી પહેલાં મારું વજન 115 કિલો હતું, જે ઘટીને અત્યારે 80 કિલો થઈ ગયું છે. બેરિયાટ્રિક સર્જરી બાદ બી મને મારી સ્કિન જરાક બી લૂઝ લાગતી નથી. મારા અનુભવ મુજબ બેરિયાટ્રિક સર્જરીથી ગભરાવાની કોઈ જરૂર નથી. સર્જરી બાદ બી મને કોઈ પણ જાતની ચાલવામાં કે એક્સરસાઇઝ કરવામાં કે હળવા ફળવામાં કે કામ કરવામાં તકલીફ થતી નથી. નમસ્તે, હું મારું નામ નિમિષા પ્રજાપતિ છે. હું બેઝિકલી ગાંધીનગરથી છું. બેરિયાટ્રિક સર્જરી પહેલાં મારું વજન 115 કિલો હતું, જે ઘટીને અત્યારે 80 કિલો થઈ ગયું છે. બેરિયાટ્રિક સર્જરીના મને 4.5 મહિના થયા. બેરિયાટ્રિક સર્જરી કરાવ્યાના 4.5 મહિનામાં મારું 35 કિલો વજન ઘટી ગયું છે. બેરિયાટ્રિક સર્જરી બાદ મને કોઈ પણ જાતની તકલીફ નથી. પહેલાં ઘણી બધી તકલીફો હતી, જેમ કે ડાયાબિટીસ, શ્વાસ ચડી જવો કે કામ કરતાં કરતાં હું થાકી જતી હતી. અને અત્યારે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી મને ખાવા પીવામાં કે કસરત કરવામાં કે કામ કરવામાં બી. અને એડ્રોઇટ સેન્ટર તરફથી અમને મંથલી ટુ મંથલી ગાઈડલાઈન મળતું રહે છે કે કેવી રીતે ખાવું કે શું, જેમ કે એક્સરસાઇઝ કેવી રીતે કરવી, શું ખાવા પીવામાં શું ધ્યાન રાખવું. એમનું ગાઈડલાઈન હું રેગ્યુલર ફોલો કરું છું. બેરિયાટ્રિક સર્જરી બાદ બી મને મારી સ્કિન જરાક બી લૂઝ લાગતી નથી. મારા અનુભવ મુજબ બેરિયાટ્રિક સર્જરીથી ગભરાવાની કોઈ જરૂર નથી. મારું નામ નિમિષા પ્રજાપતિ છે. હું બેઝિકલી ગાંધીનગરથી છું. બેરિયાટ્રિક સર્જરી પહેલાં મારું વજન 115 કિલો હતું, જે આજે 6 મહિના બાદ ઘટીને 75 થઈ ગયું છે. 40 કિલો વજન ઘટી ગયું છે. સર્જરી બાદ બી મને કોઈ પણ જાતની ચાલવામાં કે એક્સરસાઇઝ કરવામાં કે હળવા ફળવામાં કે કામ કરવામાં તકલીફ થતી નથી. એન્ડ્રોઇડ સેન્ટર તરફથી અમને જે ડે ટુ ડે ગાઈડલાઇન મળે છે, શું કસરત કરવી, શું ખાવું પીવું, કેમ એ બધું હું રેગ્યુલરલી ફોલો કરું છું.